હવે તમે લોકો ધોરણ અગિયાર બાર છે પછી ડિપ્લોમા છે કોલેજના અભ્યાસક્રમ જેમ કે બીએ છે બીકોમ છે બીબીએ છે બીએસસી છે મેડિકલ છે એન્જિનિયરિંગ છે નર્સિંગ છે ફાર્મસી છે બીએડ છે એમએડ છે તો એમાં તમે લોકો અત્યારે અભ્યાસ કરતા હોવ તો તમને લોકોને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ છે એ મળવાપાત્ર છે તો આજના વિડીયો અંશનનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ઓબીસી કેટેગરી માટે ડિજિટલ ગુજરાતમાં કેટલી કેટલી સ્કોલરશિપ મળે છે કયા કોર્સ માટે કેટલી છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આજનો જે આપણે વિડીયો બનાવેલો છે એમાં આપણે ઓબીસી કેટેગરી છે એમાં કોને કેટલી સ્કોલરશીપ મળે છે એમના માટે કઈ યોજના છે એની માહિતી આપવામાં આવી છે પછી એસસી કેટેગરી છે એસટી કેટેગરી છે તો એમાં કેટલી સ્કોલરશીપ મળે એનો આપણે અલગથી વિડીયો છે એ બનાવવાના છીએ તો આપણે એ લોકો જોઈ લઈએ તો પહેલી યોજનાનું નામ છે પીએમ યશસ્વી પોસ્ટ મેટ્રિક્સ સ્કોલરશિપ કોના કોના માટે છે તો કે ભાઈ ઓબીસી કેટેગરી છે એ છે અને ડીએનટી છે એ કેટેગરી માટે છે આ પહેલી યોજના છે હવે એમાં ચાર ગ્રુપ પાડવામાં આવ્યા છે એ ચાર ગ્રુપની તમને પહેલાં માહિતી આપી દઉં તો ગ્રુપ એ છે તો ગ્રુપ એ એટલે કોનો કોનો સમાવેશ થાય તો કે જે વ્યક્તિઓને મેડિકલ છે એન્જિનિયરિંગ છે આર્કિટેક્ચર છે પછી માની લો કે એલ હોય એલ હોય એગ્રીકલ્ચર હોય વેટનરી હોય તો એટલા જે કોર્સ છે એમાં તમે અભ્યાસ કરતા હોવ તો તમારો સમાવેશ શેમાં થશે ગ્રુપ એમાં થશે આ વસ્તુ ખાસ ક્લિયર રાખજો એના પછી બીજું ગ્રુપ છે તો બીજા ગ્રુપમાં કોનો સમાવેશ થશે તો કે માની લો કે તમે લોકો એમએડ ભણતા હોવ એટલે બીએડ એડ કરતા હોય એમ ફાર્મ કરતા હોય કે પછી આપણે ફાર્મસી હોય નર્સિંગ હોય ફિશરીસ હોય ડિપ્લોમા હોય તો તમને લોકોને ગ્રુપ બી લાગુ પડશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ માની લો કે ગ્રુપ સી કોને લાગુ પડે છે તો કે ભાઈ તમે લોકો બીએ માં હોય બીએસસી માં હોય બીકોમ માં હોય એમએસસીમાં હોય એમકોમ માં હોય એમએ માં હોય તો તમે લોકો અત્યારે કોઈપણ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હોવ તો તમને લોકોને ગ્રુપ સીમાં તમારો સમાવેશ થશે અને ગ્રુપ ડીમાં કોનો સમાવેશ થાય છે તો કે ભાઈ જે નિશાળના સ્ટુડન્ટ હોય એટલે કે અગિયાર બાર ધોરણ હોય આઈટી આપણે આઈટીઆઈ હોય ડિપ્લોમા હોય તો એનો સમાવેશ થશે ગ્રુપ ડીમાં ક્લિયર થઈ ગયું હવે તમે કયા ગ્રુપમાં આવી ગયા છો એ તમને લોકોને પહેલાં ખ્યાલ હોવો જોઈએ ક્લિયર થઈ ગયું એના પછી તમે લોકો જોઈ શકો છો કે પીએમ યસએસવી સ્કોલરશીપનો તમારે લાભ લેવો હોય તો તમારા લોકોની જે વાલીની જે ઇન્કમ છે પ્રતિ વર્ષની એ બે લાખ પચાસ હજાર અથવા તો તેના કરતાં ઓછી હોવી જોઈએ તો જ તમને લોકોને આ કે છે લાભ મળવાપાત્ર થશે હવે આ સ્કોલરશિપનો લાભ કોને કોને મળવાપાત્ર થશે સરકારી ગ્રાનિ નેડ સ્વનિર્ભર કોલેજો એમાં મળવાપાત્ર થશે અને સરકારી ગ્રાન્ટી નેડ અથવા તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં તમે ભણતા હોવ તો તમને લોકોને આનો લાભ મળવાપાત્ર થાય હવે એમાં તમને કેટલી સ્કોલરશીપ મળે એ તમને સમજાવી દઉં હવે સૌથી પહેલાં આપણે લોકો ગ્રુપ એની ની વાત કરીએ છીએ તો ગ્રુપ એ એટલે તમને લોકોને ખબર છે મેડિકલ છે એન્જિનિયરિંગ છે એલએલબી છે એલએલએમ છે એગ્રીકલ્ચર વેટરનરી તો એમાં તમને લોકોને પ્રતિ વર્ષની વીસ હજાર રૂપિયા સ્કોલરશિપ છે એ તમને લોકોને મળવાપાત્ર થશે આ દસ હજાર રૂપિયા તમને એકેડેમિક એલાઉન્સ મળશે અને એના સિવાય પણ તમને લોકોને દસ હજાર અથવા તો ટ્યુશન ફીમાં જે પહોંચમાં દર્શાવેલી ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હશે એ તમને લોકોને મળવાપાત્ર થશે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હવે આને હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું હવે માની લો કે તમારા કોલેજની ફી છે પાંચ હજાર રૂપિયા અને તમા આના દસ હજાર તો આ બંનેમાંથી ઓછું ક્યુ થયું તો કે પાંચ હજાર તો દસ હજાર તમને એકેડેમિક એલાઉન્સ અને પાંચ હજાર આ સ્કોલરશિપ એટલે ટોટલ તમને પંદર હજાર રૂપિયા છે એ તમને લોકોને સ્કોલરશિપ મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયું હવે એક્ઝામ્પલ તરીકે તમારા લોકોની કોલેજ ફી છે પ્રતિ વર્ષથી વીસ હજાર તમે લોકો ગ્રુપ એમાં અભ્યાસ કરો છો અને દસ હજાર તો આ બંનેમાંથી ઓછું ક્યુ કહેવાય તો કે દસ હજાર તો આ દસ હજાર એકેડેમિક એલાઉન્સ અને દસ હજાર તમારી ટ્યુશન ફી ટોટલ થઈને તમને વીસ હજાર રૂપિયા મળવા પાત્ર થશે એનો મતલબ એમ છે કે તમે એમબીબીએસમાં ભણતા હશો તો પણ તમને લોકોને મહત્તમ વીસ હજાર રૂપિયા છે એ તમને મળવાપાત્ર થશે જો તમે પીએમ યશસ્વી યોજનામાં એપ્લાય કરો છો તો એના પછી આવે છે ગ્રુપ નંબર બી તો ગ્રુપ નંબર બીમાં કોનો કોનો સમાવેશ થાય તો કે ભાઈ તમે લોકો બીએડ એડ કરતા હોય એમએડ કરતા હોય એમ ફાર્મ કરતા હોય ડી ફાર્મ કરતા હોય નર્સિંગ કરતા હોય ફિશરીઝ કરતા હોય ઇ ગમે કરતા હોય તો તમને લોકોને એકેડેમિક એલાઉન્સ એટલે આ તો તમારે ફિક્સ જ છે કે આઠ હજાર રૂપિયા તમને મળે છે અને એના સિવાય પણ પાંચ હજાર અથવા તો ફીમાં દર્શાવેલી ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય એ તમને લોકોને મળે હવે એક્ઝામ્પલ તરીકે તમે લોકો બી એડમાં અભ્યાસ કરો છો અને તમારા લોકોની વર્ષની પચાસ હજાર રૂપિયા ફી છે હવે પચાસ હજાર અને પાંચ હજાર તો બંનેમાંથી ઓછું ક્યુ કહેવાય પાંચ હજાર તો તમને લોકોને આઠ હજાર આ મળશે અને પાંચ હજાર આ મળશે એટલે ટોટલ થઈને તમને લોકોને તેર હજાર રૂપિયા છે એ સ્કોલરશિપ મળવાપાત્ર થશે પછી ઘણા લોકો એમ કહેતા કે ભાઈ અમારે બી એડની ફી તો એક લાખ રૂપિયા છે તો અમને એટલી સ્કોલરશિપ ન મળે પચાસ હજાર ના મળવી જોઈએ તો કે નહીં એટલી તમને નહીં મળે તમને મહત્તમ મેક્સિમમ તમારી મર્યાદા તેર હજાર રૂપિયા સુધીની જ મર્યાદા છે એમાં તમને સ્કોલરશીપ મળવાપાત્ર થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એક્ઝામ્પલ તરીકે તમારા લોકોની બી અથવા તો ગમે કોર્સની છે એ તમારે બે હજાર રૂપિયા ફી હોય અને પાંચ હજાર તો બંનેમાંથી ઓછું ક્યું થયું બે હજાર તો આઠ ને બે એટલે કે ટોટલ તમને લોકો દસ હજાર રૂપિયા છે એ મળવાપાત્ર થશે ક્લિયર એના પછી ગ્રુપ નંબર સી છે એમાં કોનો કોનો સમાવેશ થશે તમે બી એ કરતા હોય બીએસસી કરતા હોય બી કરતા હોય એમએસસી કરતા હોય એમ કરતા હોય તો તમારો સમાવેશ એમાં થશે તો કે ગ્રુપ સીમાં થશે હવે એમાં એકેડેમિક એલાઉન્સ કેટલું છે છ હજાર રૂપિયા એ તમારું ફિક્સ છે અને ટ્યુશન ફી કેટલી તો કે બે હજાર અથવા ટ્યુશન ફીમાં જે ઓછું હોય એ તમને મળે એટલે મહત્તમ મર્યાદા કેટલી છે આઠ હજાર એક્ઝામ્પલ તરીકે તમે એમએસસીમાં અભ્યાસ કરો છો તમારી ભલે એક લાખ રૂપિયા ફી હોય બે લાખ રૂપિયા ફી હોય તમને મળશે કેટલા આઠ હજાર રૂપિયા ક્લિયર થઈ ગયું અને છેલ્લે આવે છે ગ્રુપ ડી તો ગ્રુપ ડીમાં અગિયાર બાર ધોરણ છે પછી આઈટીઆઈ છે એનો બધાનો સમાવેશ થાય છે એમાં તમને લોકોને કેટલી ટોટલ મહત્તમ પાંચ હજાર રૂપિયા છે એ તમને સ્કોલરશીપ મળવાપાત્ર છે તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી આવક મર્યાદા કેટલી હોવી જોઈએ બે લાખ પચાસ હજાર એના કરતાં ઓછી હોવી જોઈએ હવે એના પછીનો બીજો કોર્સ છે એ તમારી બીજી યોજના છે બીસી કે એસસી મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા વિદ્યાર્થીની સાધન સહાય યોજના તો આ યોજના માત્ર ત્રણ કેટેગરી છે એને જ લાગુ પડશે મેડિકલ છે એન્જિનિયરિંગ છે અને ડિપ્લોમા સ્ટુડન્ટને એમાં ઓબીસી કેટેગરી માટે લાગુ પડે જો તમે મેડિકલમાં આવો છો તો તમને દસ હજાર રૂપિયા પ્રતિવર્ષના મળશે એન્જિનિયરિંગમાં આવો છો તો પ્રતિવર્ષના આઠ હજાર રૂપિયા મળશે ડિપ્લોમામાં આવો છો તો વાર્ષિક તમને ત્રણ હજાર રૂપિયા છે એ મળશે હવે આ યોજનાનો લાભ લેવા માટે તમારા લોકોની જે વાર્ષિક ઇન્કમ છે છ લાખ કરતાં ઓછી હોવી જોઈએ સરકારી ગ્રાંટીની સૌ કોલેજોમાં તમે લોકો અભ્યાસ કરતા હોવા જોઈએ પણ ત્રીજું છે બીસી કે મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય યોજના તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે એટલે કે ઓબીસી કેટેગરી એમને જ મળે છે એમાં પણ સેમ સ્થિતિ એ જ છે કે છ લાખ અથવા તો તેના કરતાં ઓછી તમારી ઇન્કમ હોવી જોઈએ અને તમે લોકો સરકારીમાં ભણતા હોવા જોઈએ ગ્રાન્ટી નેટ કોલેજમાં ભણતા હોવા જોઈએ અથવા તો સ્વનિર્ભર કોલેજમાં તમે ભણતા હોવા જોઈએ અને તમને વાર્ષિક રૂપિયા પંદર હજાર છે એની સ્કોલરશીપ મળશે ક્લિયર થઈ ગયું એના પછી તમે લોકો જોઈ શકો છો કે ડીએનટી ટુ મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીનું ભોજન બિલ સહાય તો વિચારતી વિમુખ જાતિ મળે મેડિકલ એન્જિનિયરિંગ વાર્ષિક પંદર હજાર રૂપિયા તમને મળે ક્લિયર થઈ ગયું આવક મર્યાદા છ લાખ અથવા તેના કરતાં ઓછી એના પછી એમ ફિલ અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે બીસી કે અઠ્ઠાણું છે તો એમાં તમને લોકોને છે એમફિલ માટે પચીસ હજાર રૂપિયા મળે પીએચડી માટે વાર્ષિક રૂપિયા એક લાખ રૂપિયા મળે છે અને છ લાખ રૂપિયા તમારી વાર્ષિક ઇન્કમ મર્યાદા હોવી જોઈએ છ લાખ અથવા તો તેના કરતાં ઓછી છે એ તમારે લોકોને ઇન્કમ છે એ હોવી જોઈએ ક્લિયર થઈ ગયું હવે એના પછીની વસ્તુ તમે જોઈ લો કે બીસી કે એક્યાસી તો એ પણ ઓબીસી કેટેગરીમાં મળે છે ઓપન યુનિવર્સિટીમાં તમે ભણતા હો તો તમને મળે છે પચીસ રૂપિયા તમને મળે અને છ લાખ રૂપિયા તમારી ઇન્કમ છે એના પછી બીસી કે ત્રણસો પચીસ છે તો એમાં સ્વનિર્ભર કોલેજના તમામ અભ્યાસક્રમો માટે મળે જે વિચારતી વિમુક્ત જાતિ હોય એમના માટે મળે છે પચાસ હજાર સુધી શૈક્ષણિક સહાય મળે છે અને બે લાખ રૂપિયા એની ઇન્કમ ઓઝાઇન સ્વનિર્ભર કોલેજો છે એમાં જ મળે છે એના પછી ટ્યુશન ફી સહાય યોજના તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગમાં મળે છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રમાણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ મળે છે પંદર હજાર રૂપિયા સ્કોલરશિપ મળે છે મર્યાદા એ કે ભાઈ છ લાખ રૂપિયા છે એ તમારી ઇન્કમ છે એના કરતાં ઓછી હોવી જોઈએ અને સિત્તેર ટકા કરતાં વધુ ટકા હોવા જોઈએ ક્લિયર થઈ ગયું પણ મેજોરિટી જે કોલેજના સ્ટુડન્ટ હોય છે એ ઓબીસી કેટેગરીમાં તમે લોકો આવો છો તમને લોકોને પીએમ યશસ્વી સ્કોલરશિપ છે એ જ લાગુ પડતી હોય પછી તમે બી ભણતા હોય બી એસ ભણતા હોય બી ભણતા હોય બી ભણતા હોય એમએડમાં ભણતા હોય મેડિકલમાં ભણતા હોય એગ્રીકલ્ચરમાં ભણતા હોય વેટનરી ભણતા હોય તો તમને લોકોને આ સ્કોલરશિપ છે લાગુ પડે છે હવે એના માટેના કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ શું શું જોઈએ એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો છે એ આ ચેનલમાં આવવાના છે જો તમે આ ચેનલમાં નવા હોય તો આ આવી બધી માહિતી માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો